ઉર્જા વિભાગ કોભાન એક એવું કોભાન જેમાં રોજ એક બાદ એક પત્તા ખુલતા જાય છે એક બાદ એક લોકો પકડાતા જાય છે ફરી એ લોકોને યાદ કરાવું છે જે લોકોએ ચોરી કરી અને સેટિંગ કરીને નોકરી લીધી એમની સાથે આવું જ થાય નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાઠોડ રાજ્યમાં ઉર્જા વિભાગ ભરતી પરીક્ષામાં થયેલા કોભાનથી આપણે બધા વાકેફ છીએ ત્યારે ફરી આ કોભાનમાં વધુ લોકો પકડી પકડાઈ ગયા છે સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસ વખતે ગેરહાજર રહેલા મોડાસા ડિવિઝનમાં ફરજ બજાવતા છ વીજકર્મીઓની ફરજમાં હાજર ન રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે મોટી વાત તો એ છે કે એ લોકોને ખ્યાલ જ હતો કે તેમની સાથે આવું થવાનું છે એટલે એમણે પહેલેથી જ હાઈકોર્ટમાં આગોતરી જામીન લઈ લીધી છે ઉર્જા વિભાગ કૌભાંડમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અગાઉ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સાબરકાંઠા મહેસાણા અરવલ્લીમાંથી નવ લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમની પૂછપરછ હાથ ધરાઈ હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોડાસાના નિવૃત્ત બાંધકામ અધિકારી ઈશ્વર પ્રજાપતિ સહિત અનેક લોકોની અટકાયત થઈ હતી અને અત્યારે છ લોકો પર શંકા હતી જેમની તપાસ થઈ રહી છે જે ગેરહાજર રહ્યા હતા તપાસ દરમિયાન તે લોકોને ફરજ પર હાજર ન રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે જોકે હજુ ક્રાઇમ બ્રાન્ચ આ મુદ્દે તપાસ કરી રહી છે તેવું જાણવા મળ્યું છે જે લોકોના નામ સામે આવ્યા છે એ લોકોના નામ છે જેના ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચે તવાઈ બોલાવી છે એ છે તેજસ ભરતભાઈ પ્રજાપતિ નિશાબેન બાબુભાઈ પ્રજાપતિ ચિરાગ છગનભાઈ પટેલ પિંકીબેન ભગવાન દાસ પટેલ દેવિકાબેન દેવિકાબેન દિલીપભાઈ પ્રજાપતિ ઝલકબેન મનહરભાઈ ચૌધરી ચોકાવનારી વાત તો એ છે કે આ તમામ કર્મચારીઓ એક જ ડિવિઝનમાં ફરજ બજાવતા હતા અત્યાર સુધીમાં ફક્ત 24 એજન્ટ આરોપીઓની ધરપકડ થઈ છે અગિયાર જ નોકરી કરી રહેલા ઉમેદવારોની પણ ધરપકડ કરી દેવામાં આવી છે હજુ તો અનેક સેટિંગ બાજુ ઉમેદવારો બાકી છે જે પકડાવામાં છે આપૌભાંડમાં

મને સવારના બાર વાગ્યા એટલે બપોરના બાર વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી મારું ટૂંકમાં કે મને પૂછપરછ કરવામાં આવી અને મારું વિડીયોગ્રાફી રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે જેમાં મેં ઉર્જા વિભાગની આખી વાત કરી હતી કે ઉર્જા વિભાગનું કૌભાંડ કઈ રીતે ચાલતું અને એ જ સમયે જ્યારે આ ઘટના ઉર્જા વિભાગની હું તમને કહું છું કે બે હજાર એકવીસ બાવીસની જ્યારે આ ઘટના હતી ત્યારે અલગ અલગ વિસ્તારોમાં અમે તપાસ કરતા હતા એમાં ખાસ કરીને મહીસાગરના કોઈડમના વિસ્તારોમાં જ્યારે અમે તપાસ કરવા નીકળ્યા અને ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠામાં જયારે અમે અરવલ્લીમાં એ અરવલ્લીમાં ખાસ કરીને જે ગામો હતા એ ગામમાં ચોઈલા છે કે આજુબાજુના ગામો છે તો તેની માહિતી અમારી પાસે હતી પણ એ સમયે નાની મોટી તપાસ થઈ હતી અને એ બરોડાથી થઈ હતી બરોડાથી અને અને જે તે સમયે બરોડામાં જે તપાસ કરનાર અધિકારી હતા એ જ અધિકારી મારું એ સમયે ઇન્ટરવ્યુ લેતા હતા એટલે મારું એ કામ ત્યારે એ સરળ બની ગયું કેમકે ઉર્જા વિભાગમાં જ્યારે એમને જે તપાસમાં જે વસ્તુ જે જે અથવા તો ક્લુ જે મળવા જોઈએ એ ક્લુ ન મળ્યા અને એ ક્લુ જ્યારે મારું આ જ્યારે મેં સમજ પાઠવીને બોલાવવામાં આવ્યો હતો એ જ દિવસે એને ક્લુ મળી ગયા એટલે ઉર્જા વિભાગની વાતનો જે પછી જે આખી જે તપાસ ચાલી એમાં ઘણી બધી બાબતો હું જાણતો હતો ઘણી બધી તમે જેલમાંથી રહીને બધી ઇન્ફોર્મેશન બહાર આપી અડધી અને પછી કાર્યવાહીઓ શરૂ થઈ એ જ સમયે કારણ કે જેલમાં ગયો નતો રિમાન્ડ ના પીરિયડના પીરિયડમાં જ આ બધી ચર્ચાઓ વિડીયોગ્રાફીંગ થી મારું રેકોર્ડિંગ કરાતું હતું જે મારું અગિયાર કલાક રેકોર્ડિંગ ચાલ્યું